काली चौदस। काली चौदस एटले दिवाळीनी आगली रात। आपणी भीतरमां व्यापेलो अंधकार એ અવગુણોને સુધારી લઈ બીજા દિવસના અજવાળા સાથે જાતને અજવાળવાનું આ પર્વ એટલે કાળી ચૌદસ। કાળી ચૌદસને મહાકાળી માના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે। આ દિવસે મહાકાળી માની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે। રોગ હોય તો તે પણ દૂર થાય છે। કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી મહાકાળી માની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે। કાળી ચૌદસના દિવસે એક દીવો પ્રગટાવવામાં આવે છે જે યમ દીપક તરીકે પણ ઓળખાય છે। મૃત્યુનો ભય વિશ્વનો સૌથી મોટો ભય માનવામાં આવે છે। કોઈને ખબર નથી હોતી કે શા માટે અકાળ મૃત્યુ માણસના નસીબમાં લખાયેલું હોય છે, પરંતુ તેના ડરને આવી રીતે જરૂર દૂર કરી શકાય છે। કાળી ચૌદસને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે। આ દિવસે ઘરમાંથી કકળાટ દૂર કરવાનો રિવાજ છે। આ દિવસે ખાસ તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે। એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે। ઘર નજીકના ચાર રસ્તે દીવો પ્રગટાવાય છે અને વડાપૂરીનો ભોગ ત્યાં મૂકી ઘરમાંથી ઉતાર કાઢવામાં આવે છે। પાણીના લોટાથી આખા ઘરમાંથી નજર ઉતારીને ભોગની આજુબાજુ પાણીનો ગોળ કુંડાળો કરાય છે। કકળાટ કાઢવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને આ બધી વિધિ સંધ્યાકાળે થાય છે। એવું કહેવાય છે કે આમ કરવાથી ઘરમાંથી ઝઘડા અને કકળાટ દૂર થાય છે। તેમજ હનુમાનજીને તેલ ચડાવીને તેલના દીવાની મેશ પાડવામાં આવે છે જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ વડીલોનું માનવું હતું। આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે જેનાથી આપણા પૂર્વજો ખુશ થાય છે। કાળી ચૌદસ જેનો અર્થ કાળી એટલે કે કાળી માતા અને ચૌદસ એટલે ચંદ્રમાનો ચૌદમો તબક્કો। કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણા પુરાણો અનુસાર નરકાસુર પૃથ્વી માતાનો પુત્ર હતો અને તેણે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો। ભગવાન ઇન્દ્રએ આ રાક્ષસથી બચવા માટે ભગવાન વિષ્ણુને વિનંતી કરી હતી અને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને વચન આપ્યું હતું કે તે કૃષ્ણનો અવતાર લઈને તેને મારી નાખશે।
भगवान विष्णुए पृथ्वी पर श्री कृष्णनो अवतार लीधो, परंतु नरकासुर ने श्राप हतो कि स्त्रीना हाथे ज तेनु मृत्यु थशे, जेना कारणे भगवान श्री कृष्णए चतुराई थी तेमनी पत्नी सत्यभामाना हाथे नरकासुरनो वध कराव्यो। श्री कृष्णए पोतानो आपेलू वचन पूर्ण करवा नरकासुरनो वध कर्यो अने हजारों स्त्रियों ने तेनी कैदमांथी मुक्त करी हती। समाज में आ महिलाओं ने सम्मान आपवा माटे भगवान श्री कृष्णए नरक चौदसना दिवसे तेमनी साथे लग्न कर्या। वधु एक मान्यता अनुसार रतिदेव नामनो एक राजा हतो, ते घणा पुण्यशाळी कामो करतो हतो। ज्यारे यमराज रतिदेव राजा ने नरक मां लई जवा माटे आव्या अने आ वातनी ज्यारे रतिदेव ने खबर पड़ी के यमराज तेमने नरक मां लई जवा आव्या छे, त्यारे तेओ चौंकी गया अने राजाए ज्यारे यमराज ने कह्यू के तेमणे क्यारे कोई खोटू काम कर्यू नथी, तो पछी तेमने शा माटे नरक मां लई जवामां आवी रह्या छे। रतिदेवना आ सवालना जवाबमां यमराजे तेमने कह्यू के एक वखत तेणे भूख्या पुजारीने तेना घरे थी खाली पेटे पाछो मोकल्यो हतो, जेना कारणे ते तेमने नरक मां लई जाय छे। राजा रतिदेव यमराज ने कर गरीने वधु एक जीवन आपवा माटे विनंती करे छे अने यमराज तेमनी विनंती स्वीकारी अने तेमने जीवन दान आपे छे। जीवनदाननी भेट मळ्या पछी रतिदेव साधु संतने मळे छे अने तेमने नरकमां न जवू पड़े ते संबंधित उपाय पूछे छे। साधु संत रतिदेव ने नरक चतुर्दशीना दिवसे उपवास करवानी अने भूख्या ब्राह्मणोने भोजन करावानी सलाह आपे छे, जेथी ते नरकमां जवाथी बची शके अने तेमने स्वर्गमां स्थान मळे। काळी चौदसना दिवसे भगवान श्री कृष्ण अने महाकाळी माए नरकासुरनो वध कर्यो हतो, तेवी ज रीते आपणा जीवनमांथी पण दुःખોનો નાશ થાય। આપણા સૌના વિચારોમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી નકારાત્મકતાની ચૌદસ આથમે અને હકારાત્મકતાના દીવડા ઝગમગે એ જ મનોકામના। સૌને કાળી ચૌદસની હાર્દિક શુભેચ્છા।